બ્રેક બાદ આગળ વાત કરીએ તો ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ 2019 નું યુએસએમાં આયોજન કરવામાં આવશે. મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ 2019 એક અદ્ભુત અને અનોખો માર્ગ છે, જેના દ્વારા આપણી ભાવિ પેઢીઓને આપણી સોનેરી ભૂમિ અને ભવ્ય સંસ્કૃતિના વારસાની ઓળખ આપી શકાશે, જે વિશ્વભરમાં વસતા ભારતીયો માટે પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે, જેથી તેઓ પોતાના દેશ સાથે મજબૂત નાતો જાળવી શકે અને ભાવિ બિઝનેસ અને કોમ્યુનિટી લીડરશીપ માટે નવું ખોળાણ કરી શકે. આ વિઝન અને મિશન સાથે મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સ 2019 વિશે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના યુએસએ ચેપ્ટરના પ્રેસિડેન્ટ કિરીટ પટેલે માહિતી આપી હતી. આ ઉમદા કાર્યને સશક્ત અને કરતું યુએસએ સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતની સ્થાપના અને નેતૃત્વ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓની સાથે અન્ય અત્યંત પ્રેરિત અને આતુર ભારતીયોનું જૂથ સંકળાયેલ છે, જેમણે આ સંસ્થાની સ્થાપના માતૃભૂમિને વાસ્તવિક રીતે કંઈક પરત કરવાની ભાવના અને યુએસએમાં વસતા ભારતીયો વચ્ચે કલ્ચર અને બિઝનેસ એક્સચેન્જ પ્રોત્સાહિત કરી શકાય આ વિશાળ કાર્યક્રમનું આયોજન 30 ઓગસ્ટ, 31 ઓગસ્ટ તથા 1 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં 50,000થી વધુ ભારતીયો સામેલ થશે, ઉપરાંત 300થી વધુ ટ્રેડ શો એક્ઝિબિટર્સ પણ સામેલ થશે. મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયાનો કન્સેપ્ટ વિકસતા ભારતમાં યોગદાન આપનાર માધ્યમ બનશે. યુએસએમાં વર્ષ 2010માં ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત નામથી વિશાળ કાર્યક્રમો યોજાયા હતા. 2013માં ભવ્ય અને દિવ્ય ગુજરાતનું આયોજન થયું. 2016માં ગતિશીલ ગુજરાત ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ 2016નું આયોજન થયું, તેમજ આ વર્ષે 2019માં મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આપણી સોનેરી ભૂમિ અને તેના ભવ્ય વારસા વિશે ભાવિ પેઢીઓને જાણકારી આપવા માટેના એક અનોખો માર્ગ અપનાવ્યો છે. મેરા ઇન્ડિયા એક એવી વિશાળ સ્પર્ધા છે કે તેમાં સુંદર રીતે આપણા સુંદર ભારતની ભવ્ય સંસ્કૃતિ અને વારસાને વર્ણવવામાં આવશે. આ કોન્ફરન્સ રાઇઝિંગ ભારતમાં યોગદાન આપવાનું માધ્યમ બનશે, અને એટલું જ નહીં પણ આ કોન્ફરન્સમાં દરેક માટે કંઈક સામેલ રહેશે, જે પછી બિઝનેસ મીટ, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ધાર્મિક કાર્યક્રમો કે પ્રદર્શનો પણ હશે. આ કાર્યક્રમમાં તેના ગવર્નર તેમજ ભારતમાંથી અભિનેતા ગોવિંદા તેમજ અન્ય દિગ્ગજો હાજરી આપશે. કિંજલ શિકારી સાથે હિન્ના મંસૂરી, ઝેડએસ ટીવી, અમદાવાદ. મારું નામ કિરીટ છે. હું ઇન્ડિયાનો જન્મેલો છું, ખેડા જિલ્લાનો છું અને યુએસમાંથી 20 વર્ષથી સેટલ થયો છું. મારું બેઝિકલી આઈ વોઝ અ પાયલોટ MiG-21નો અને 20 વર્ષ પહેલાં હું ત્યાં ગયો છું. મારું બેકગ્રાઉન્ડ પાયલોટનું છે. યુએસ ગયા પછી આઈ વર્ક ઇન વેરિયસ કંપનીઝ અને પછી અમે એનજીઓ ફાઉન્ડેશન સ્ટાર્ટ કરેલું 2006માં અને 2010માં અમે પહેલો ઇવેન્ટ આ કર્યો સ્વર્ણિમ ગુજરાત, પછી બીજો કર્યો દિવ્ય અને ભવ્ય 2013માં કર્યો 2013 અને 2016માં કર્યો ગતિશીલ ગુજરાત નામનો પ્રોગ્રામ, અને આ વખતે આપણે કરી રહ્યા છીએ મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા, જે આખા ઇન્ડિયાને પ્રમોટ કરવાનો કલ્ચરલી, બિઝનેસ વાઇઝ, સેમિનાર વાઇઝ આ એક મોટો અમારો પ્રયત્ન છે. આની પાછળ તાના યંગસ્ટર, ત્યાં જન્મેલા જે યંગસ્ટર છે એ લોકોને ઇન્ડિયા વિશે માહિતી આપવી અને એ લોકોને ઇન્ડિયા તરફ વરે, એ લોકોને ઇન્ડિયા આવવાનો એમનો ઓપન પાથ રાખે એ માટેનો એક આ હેતુ છે. કલ્ચરલી પ્લસ બિઝનેસ વાઇઝ વી વોન્ટ તાના બિઝનેસમેનો અને એના અહીંના બિઝનેસમેનને ટાઈઅપ કરાવવાનો પ્લાન છે, જેથી જે બિઝનેસ ટ્રેડિંગ છે આપણું યુએસ ને ઇન્ડિયા વચ્ચેનું વધે, એનો એક આ સખત પ્રયત્ન છે. બિઝનેસમાં તો બધા જ સેક્ટરો છે, એમાં આઈટી છે, ટેકનોલોજી છે, એની અંદર મેન્યુફેક્ચરિંગ છે, એની અંદર સોલર છે, બેઝિકલી જેમ્સ એન્ડ જ્વેલરી છે, રિયલ એસ્ટેટ છે. ધીઝ ઓલ ફેક્ટર્સ, દેર ઇઝ અ લોટ ઓફ મોર ઓન દેટ વન. પ્રાઇવેટ સ્કૂલ છે, જે તાના સ્કૂલ સિસ્ટમ છે એની સ્કૂલ સિસ્ટમ સાથે ટાઈપ થાય. મેડિકલ ટુરિઝમ છે, જે તાના મેડિકલને એના મેડિકલ સાથે મેચઅપ કરી શકે, એટલે ઘણી ઘણી વસ્તુ એવી છે.
ઇઝ અ ટાઈ બિટવીન યુએસ એન્ડ હિયર. ગયા વખતે આપણે ગુજરાત પૂરતું જ હતું, આ વખતે આપણે ઇન્ડિયા લેવલ પર કરીએ છીએ. દરેક સ્ટેટનું રિપ્રેઝન્ટેશન પ્લસ કલ્ચરલ પ્રમોટ કરીશું, પ્લસ દરેક સ્ટેટના બિઝનેસમેનો અહીંના ને તાના બંને પ્રમોટ થશે, બંનેને ટાઈઅપ થશે. એઝ વેલ એઝ એક્સપેક્ટેશન 50,000 પ્લસ ફૂટફોલનું છે અને ઓવર 20 મિલિયન પીપલ ઇઝ ગોઈંગ ટુ વોચ લાઈવ ઓન ટીવી. ફાઇનલાઇઝમાં બોલિવૂડના ગોવિંદા એક ફાઇનલાઇઝ છે, જે મોટું નામ છે, અને યુએસના જે ન્યૂજર્સીના ગવર્નર છે ઇઝ ફાઇનલાઇઝ, અને સેનેટર્સને બધા ફાઇનલાઇઝ છે. પોલિટિકલી અહીંયાથી ડૉક્ટર સૂર્યપ્રકાશ છે, પ્રસાર ભારતીના ચેરમેન, ઇઝ અ ફાઇનલાઇઝ. બાકી પોલિટિકલી માણસો ને બાકીના તો વી નોઝ લેટર ઓન.